22 નો અભ્યાસ કરી ગયા હતા તો હવે આજે આપણે એકમ નંબર 23 નો અભ્યાસ કરવાનો છે તો ચાલો આપણે જોઈ લઈએ કે આપણા એકમનું નામ શું છે ભારતમાં પ્રથમ બરાબર અહીંયા આપણા એકમનું નામ વાંચતા આપણે સમજાઈ જશે કે ભારતમાં પ્રથમ બરાબર છે તો ભારતમાં સૌથી પહેલા જે વ્યક્તિઓ હતા જેની અંદર જોઈએ તો ભારતમાં રાષ્ટ્રપ્રમુખ સૌપ્રથમ રાજ્યપાલ ભારતમાં સૌપ્રથમ શિક્ષણ મંત્રી આવા જે મહત્વના જે વ્યક્તિઓ છે જે ભારતમાં સૌપ્રથમ થઈ ગયા છે તો તેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તો આપણી ચોપડીમાં પેજ નંબર 48 અને 49 એટલે કે 48 પેજ પર આપણે ભારત દેશમાં સૌપ્રથમ થઈ ગયેલા જે વ્યક્તિઓ છે જેમણે જે જે પદ મેળવ્યા હતા જેમના નામ આજે આપણે શીખવાના છે બરાબર છે તો સૌપ્રથમ જોઈશું તો ભારતમાં સૌપ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા બરાબર છે તો અહીંયા આપણે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અધ્યયન કરી અને યાદ રાખવાની વાત થયેલી છે બરાબર છે તમને આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આ વસ્તુ કામ લાગશે બરાબર સૌથી પહેલા છે ભારત દેશની અંદર સૌપ્રથમ થઈ ગયેલી જે વ્યક્તિઓ છે જેમણે જે જે પદ મેળવ્યા હતા તો તે આજે આપણે ભણવાનું છે તેમાં પ્રથમ નંબર પર જોઈશું શિક્ષણ મંત્રી કોણ છે ભારતમાં સૌપ્રથમ શિક્ષણ મંત્રી જેમનું નામ શું છે મૌલાના અબુલ કલામ આઝાદ શું છે મૌલાના અબુલ કલામ આઝાદ આ કોણ હતા ભારત દેશની અંદર સૌપ્રથમ શિક્ષણ મંત્રી ના પદે રહ્યા હતા બરાબર છે આગળ જોઈશું નંબર 2 હવે 2 નંબર પર આપણે જોઈશું તો તેની અંદર સાહિત્યમાં નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય કોણ છે સાહિત્ય ક્ષેત્રે હેને તમને બધાને યાદ હશે કે રમતગમત ક્ષેત્રે ઘણા એવા ક્ષેત્રોમાં અલગ અલગ સ્પર્ધાઓમાં અલગ અલગ એવા એવોર્ડ મેળવનાર વ્યક્તિઓના નામ તમે સાંભળ્યા હશે તો અહીંયા આપણે શું ભણવાનું છે સાહિત્ય ક્ષેત્રમાં પારિતોષિક એવોર્ડ મેળવનાર તે ક્યારે ભારત દેશમાં સૌ પ્રથમ કોણ હતું રવિન્દ્રનાથ ટાગોર જે રવિન્દ્રનાથ ટાગોર છે જે સાહિત્ય ની અંદર સૌ પ્રથમ ભારત દેશમાં જે એવોર્ડ મેળવનાર હોય તો તે વ્યક્તિ કોણ છે રવિન્દ્રનાથ ટાગોર બરાબર ને હવે આપણે આગળ જોઈશું નંબર 3 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ ભારતમાં સૌ પ્રથમ કોણ હતા વ્યોમેશ ચંદ્ર બેનર્જી કોણ હતું વ્યોમેશ ચંદ્ર બેનર્જી જે ભારતમાં સૌ પ્રથમ જે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદે રહ્યા હતા આગળ જોઈશું નંબર 4 હવે 4 નંબરમાં આપણે જોઈશું તો માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતીય પુરુષ કોણ છે જે ભારત દેશની અંદર સૌમાં પ્રથમ જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પુરુષ જેમનું નામ આપણે જોવાનું છે તો તેમનું નામ કોણ છે અવતાર સિંહ ચીમા કોણ છે અવતાર સિંહ ચીમા જેમને ભારત દેશની અંદર સૌથી પહેલા જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પુરુષ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આગળ જોઈશું નંબર 5 જેમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા બરાબર છે આપણે પહેલા કોને જોયા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પુરુષ ભારતમાં સૌપ્રથમ તો તે કોણ હતું અવતાર સિંહ ચીમા તો એવી જ રીતે અહીંયા મહિલા
મહિલા માં કોણ આવશે બચેન્દ્રી પાલ જેમણે ભારત દેશ ની અંદર સૌથી પહેલા તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો આગળ જોઈશું નંબર 6 6 નંબર પર આપણે જોઈશું જેમાં રાષ્ટ્ર પ્રમુખ એટલે કે ભારત દેશ ની અંદર સૌપ્રથમ રાષ્ટ્ર પ્રમુખ કોણ હતું અથવા તો કયા વ્યક્તિ હતા પદે કોણ હતા બરાબર છે તો અહીંયા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે આપણા ભારત દેશની અંદર સૌથી પહેલા શું બન્યા હતા રાષ્ટ્ર પ્રમુખ બન્યા હતા બરાબર છે આગળ જોઈશું નંબર 7 ભારત દેશની અંદર સૌપ્રથમ વડાપ્રધાન પદે કોણ રહ્યું હતું તો અહીંયા સૌપ્રથમ ભારત દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પંડિત જવાહરલાલ નેહરુ છે જે આપણા ભારત દેશના સૌપ્રથમ વડાપ્રધાન પદે રહી ચૂક્યા હતા જેથી કરી લોકો તેમને નેહરુ ચાચા તરીકે પણ ઓળખતા હતા બરાબર ને આગળ જોઈશું આપણે નંબર 8 નાયક વડાપ્રધાન ભારત દેશની અંદર સૌપ્રથમ નાયક વડાપ્રધાન હોય તો તે કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર હવે આ સરદાર વલ્લભભાઈ પટેલ છે જે આપણા ભારત દેશને આઝાદી મળી પછી આપણા ભારત દેશની અંદર જે આ રાજ્યો છે વેરવિખેર થઈ રહેલા રાજ્યોને એકત્ર કરવામાં તેમણે ખૂબ મોટો ફાળો ભજવ્યો હતો જેથી કરી તેમણે આપણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખીએ છીએ અખંડ ભારત ભારત દેશને ભાગલામાંથી વિમુક્ત કરનાર પર તે મહાન પુરુષ કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ જેમને આપણે આજે પણ યાદ કરીએ છીએ જેમને આજે પણ દર્શન કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધા જાય છે બરાબર ને આગળ જોઈશું આપણે નંબર 9 રાજ્યપાલ ભારત દેશની અંદર સૌપ્રથમ રાજ્યપાલ કોણ હતા બરાબર છે રાજ્યપાલની અંદર સરોજિની નાયડુ મહિલામાં રાજ્યપાલની અંદર કોણ હતું સરોજિની નાયડુ બરાબર છે આગળ જોઈશું નંબર 10 10 નંબરની અંદર આપણે જોઈશું મુખ્ય પ્રધાન ભારત દેશની અંદર સૌપ્રથમ મુખ્ય પ્રધાન મહિલા કોણ હતા સુચેતા કૃપલાની કોણ હતું સુચેતા કૃપલાની બરાબર છે આગળ જોઈશું આપણે નંબર 11 લોકસભાના અધ્યક્ષ ભારત દેશની અંદર સૌપ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા તો લોકસભાના અધ્યક્ષ ગણેશ વી માવળમ માવળમકર કોણ હતું માવળમકર બરાબર છે આગળ જોઈશું નંબર 12 12 નંબરની અંદર ભારત દેશની અંદર સૌપ્રથમ અવકાશ યાત્રી હે ને આપણા ભારત દેશની અંદર અવકાશમાં યાત્રા કરનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતું રાકેશ શર્મા બરાબર છે તમે આજે પણ તેમને જોતા હશો ટીવી પર તમે જોતા હશો કે ભારત દેશની અંદર સૌપ્રથમ અવકાશ યાત્રા અવકાશમાં સફર કરનાર વ્યક્તિ કોણ હતો રાકેશ શર્મા બરાબર છે આગળ જોઈશું નંબર 13 13 નંબર પર જોઈશું તો સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા ભારત દેશમાં સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતું તો જે ગવર્નર જનરલ હોય તો તે કોણ હતું લોર્ડ માઉન્ટબેટન જે લોર્ડ માઉન્ટબેટન છે તે આપણા ભારત દેશના ગવર્નર તરીકે તેમણે સૌપ્રથમ ભૂમિકા ભજવી હતી આગળ જોઈશું નંબર 14 હવે 14 નંબર પર સ્વતંત્ર ભારતના ભારતીય ગવર્નર કોણ હતા હવે આ સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ જે લોર્ડ માઉન્ટબેટન જે આપણા ભારત દેશ આઝાદ થયો ત્યારે જે ગવર્નર બન્યા હતા
ફિલ્ડ માર્શલ ભારત દેશની અંદર લશ્કરના ફિલ્ડ માર્શલ કોણ હતું સૌપ્રથમ જનરલ માણેકશા કોણ હતા જનરલ માણેકશા આગળ જોઈશું નંબર 16 લશ્કરના ભારતીય કમાન્ડર ઇન ચીફ કોણ છે લશ્કરના ભારતીય કમાન્ડર ઇન ચીફ જે આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ જોઈએ તો જનરલ કે એમ કરિચપ્પા કોણ હતા જનરલ કે એમ કરિચપ્પા જે આપણા ભારત દેશના હતા બરાબર આગળ જોઈશું નંબર 17 17 નંબરની અંદર સુપ્રીમ કોર્ટના મહિલા જજ આપણા ભારત દેશની અંદર સુપ્રીમ કોર્ટ આવેલી છે તમે બધા જાણતા હશો બરાબર છે જે ક્યાં આવેલી છે અમદાવાદની અંદર આવેલી છે જેની અંદર સૌપ્રથમ આપણા ભારત દેશના જે મહિલા જજ જેમણે સુપ્રીમ કોર્ટનું ન્યાયાધીશ તરીકે પણ ભૂમિકા ભજવી હોય તો તે કોણ છે ફાતિમા બીબી કોણ છે ફાતિમા બીબી જે સુપ્રીમ કોર્ટના જજ તરીકે પણ તેમણે ભૂમિકા ભજવી છે આગળ જોઈશું નંબર 18 આઈપીએસ પોલીસ ઓફિસર મહિલાની અંદર આપણા ભારત દેશમાં જોઈશું તો પોલીસ ઓફિસર સૌપ્રથમ કોણ હતું કરણ કિરણ બેદી કોણ હતું કિરણ બેદી છે જેમણે આઈપીએસ ઓફિસર તરીકે ભારત દેશની અંદર સૌપ્રથમ ભૂમિકા ભજવી હતી બરાબર આગળ જોઈશું નંબર 19 19 નંબરની અંદર પાયલટ પાયલટ કોણ છે આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ વિમાન પાયલટ એટલે કે તમે બધા જાણતા હશો વિમાન ચાલક બરાબર છે જેમાં મહિલાની અંદર જોઈએ તો સૌપ્રથમ ભારત દેશની અંદર વિમાન ચલાવનાર પાયલટ હોય તો તે મહિલા કોણ છે દુર્ગા બેનર્જી હેને આગળ જોઈશું આપણે નંબર 20 20 નંબર પર આપણે જોઈશું કે ભારત દેશમાં સૌપ્રથમ વડાપ્રધાન બનનાર મહિલા હેને સૌપ્રથમ વડાપ્રધાન આપણે પુરુષોમાં જોયા તો કોણ હતા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એવી જ રીતે આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ વડાપ્રધાન બનનાર મહિલા હોય તો તે કોણ છે ઇન્દિરા ગાંધી હેને જે ઇન્દિરા ગાંધી છે તેમણે આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ વડાપ્રધાન નું પદ ની ભૂમિકા ભજવી હતી બરાબર છે આગળ જોઈશું નંબર 21 21 નંબર પર આપણે જોઈશું તો યુનિવર્સિટીના કુલપતિ હેને જે આપણી ગુજરાત યુનિવર્સિટી આપણે કહીએ છીએ ને એવી જ રીતે આપણા ભારત દેશની અંદર યુનિવર્સિટીના જે કુલપતિ છે જેમાં મહિલાની અંદર ભારત દેશમાં સૌપ્રથમ આ યુનિવર્સિટીના કુલપતિ બનનાર જે મહિલા છે જે કોણ છે હંસાબેન મહેતા જેઓએ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનું પદ પણ રહી ચૂક્યા છે આગળ જોઈશું નંબર 22 22 નંબર પર આપણે જોઈશું કે ભારત દેશની અંદર સૌપ્રથમ રાષ્ટ્રપતિ બનનાર મહિલા કોણ જોવાની છે આપણે રાષ્ટ્રપતિ બનનાર મહિલા જોવાની છે બરાબર છે જો તેની અંદર કોણ આવશે પ્રતિભા પાટીલ જેઓએ આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનું પદ મેળવ્યું હતું આગળ જોઈશું નંબર 23 23 નંબર પર નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની કોણ છે નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની આપણા ભારત દેશની અંદર સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો વિજ્ઞાનના ક્ષેત્રોમાં સૌથી પહેલા પારિતોષિક એટલે કે એવોર્ડ મેળવનાર વ્યક્તિ હોય તો તે કોણ છે ડોક્ટર સીવી રામન બરાબર છે જેમણે 1930 ની અંદર આપણા ભારત દેશની
આપ્યા છે તો અહીંયા આપણે શું લખવાનું છે ખાનામાં
अंदर प्रथम मुख्य प्रधान महिला कौन था है ने तो अहिया आपनो जवाब सु आवशे सुचेता कृपलानी जे सुचेता कृपलानी छे जे आपने बी ऑप्शन ની અંદર આપ્યા છે તો અહીંયા આપણે બી ઓપ્શન લખવાનો છે હવે આગળ આપણે પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 ની અંદર તમને શું આપ્યું છે ખાલી જગ્યાઓ આપી છે આ ખાલી જગ્યા ની અંદર તમને કૌંસમાં બે ઓપ્શન આપી દીધા છે તો આ બે ઓપ્શન માંથી તમારે સાચો ઓપ્શન પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનો છે બરાબર છે તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈશું કે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી ખાલી જગ્યા હતા હે ને શું આપ્યું છે અહીંયા ખાલી જગ્યા આપી છે કે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી ખાલી જગ્યા હતા અને કૌંસમાં તમને બે ઓપ્શન આપ્યા છે જેની અંદર મૌલાના અબુલ કલામ આઝાદ અને વિજય શું આપ્યું છે શ્રી સી રાજગોપાલાચારી તો અહીંયા આપણો સાચો જવાબ શિક્ષણ મંત્રી કોણ આવશે ભારત દેશના સૌપ્રથમ મૌલાના અબુલ કલામ આઝાદ Thank you.
जी कौन आपी दीदा छे साइना नेहवाल तो ओलंपिक मां सर्वप्रथम जी बैडमिंटन ની અંદર ભૂમિકા ભજવનાર કોણ હતા તો સાયના નેહવાલ અહીંયા આપણો જવાબ શું આવશે સાયના નેહવાલ બરાબર હવે આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોવાનો છે તો પ્રશ્ન નંબર 3 ની અંદર તમને શું આપ્યું છે વિધાનો આપ્યા છે તો આ વિધાનો જો વિધાન સાચું હોય તો તેની સામે તમારે સાજાની નિશાની કરવાની છે અને વિધાન ખોટું હોય તો તેની સામે આપણે ખોટાની નિશાની કરવાની છે તો તમને ચોપડીની અંદર પેજ નંબર 49 પર જે 5 જેટલા ખરા ખોટા આપ્યા છે જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ ભૂમેશ ચંદ્ર બેનર્જી હતા હેને શું આવશે અહીંયા વિધાન કેવું આવશે સાચું આવશે વિધાન સાચું હોય તો આપણે ચોરસમાં શું કરવાનું છે સાચાની નિશાની કરવાની છે આગળ જોઈશું નંબર 2 ભારતના પ્રથમ મહિલા પાયલટ એટલે કે વિમાન ચાલક ફાતિમા બીબી હતા તો અહીંયા જે વિધાન કેવું આવશે ખોટું આવશે ફાતિમા બીબી હતા જે કોણ હતા સુપ્રીમ કોર્ટના જજ હતા સૌપ્રથમ જે વિમાન ચલાવનાર સૌપ્રથમ ન હતા બરાબર છે જેથી કરી અહીંયા આપણું વિધાન ખોટું આવશે તો આપણે ખોટાની નિશાની કરીશું આગળ જોઈશું આપણે નંબર 3 ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વી માવલંકર હતા તો અહીંયા લોકસભાના અધ્યક્ષ તો આપણું વિધાન કેવું છે સાચું અહીંયા આપણે સાચાની નિશાની કરીશું આગળ જોઈશું નંબર 4 સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટન હતા હેને અહીંયા આપણું વિધાન વિચારવા જેવું છે કે સૌપ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટન હતા બરાબર છે તો આપણું વિધાન કેવું છે સાચું છે પરંતુ જો તમને સ્વતંત્ર ભારતની અંદર જે ભારતીય ગવર્નર કોણ હતા એવું કે તો અહીંયા આપણું વિધાન ખોટું પડે પરંતુ અહીંયા સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટન હતા તો વિધાન કેવું છે સાચું છે તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે આગળ જોઈશું નંબર 5 ભારતીય પ્રથમ મહિલા આઈપીએસ પોલીસ ઓફિસર તરીકે કોણ હતા અનિતા હતા તો અહીંયા આપણું વિધાન કેવું આવશે જે ખોટું આવશે તો પોલીસ ઓફિસર તરીકે જે અનિતા સુંગ હતા જે વિધાન કેવું છે ખોટું છે ખોટાની નિશાની કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એકમ નંબર જે 23 છે ભારતમાં સૌ પ્રથમ તો જે ભારતમાં સૌ પ્રથમ રહી ચૂકેલી વ્યક્તિઓના પદ વિશે પણ આપણે શીખી ગયા અને જેમનો સ્વાધ્યાય પણ આપણે સંપૂર્ણપણે જોઈ લીધું છે તો હવે